અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામે અજંબાભરી સ્થિતિ બાદ પરિસ્થિતિ કાબુ. રેન્જ આઈજી સહિતનો કાફલો ગામમાં તૈનાત. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની પોલીસ ખંભીસર ગામમાં ખંભીસર ગામ ફેવડાએ પોલીસ છાવણીમાં પોલીસ બંદોબસ્ત સાથે વટથી નીકળ્યા વરરાજા. અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નમાં અવરોધ પહોંચાડનાર શખ્સો ગત મોડી રાત્રે પરિસ્થિતિ વણસી હતી, જેને લઈને વરઘોડા સમયે બે જૂથ સામને સામને આવી જતા સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. બીજા દિવસે રેન્જ આઈજી સહિત સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની પોલીસને કાફલા વચ્ચે યુવકની જાન વાસ્તે ગાજતે નીકળી હતી, જેમાં પોલીસ કર્મીઓ સહિત એસઆરપીના જવાનો તેમજ એસડીએમ મામલતદાર તેમજ રેન્જ આઈજી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલની ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર ગંભીર બન્યું હતું અને આજે બંને પક્ષોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. એટલું જ નહીં, જે લોકોએ ગામની શાંતિ દોરવાનો પ્રયાસ કર્યો છે જેમની સામે કડક કાર્યવાહી કરવાની પણ રેન્જ આઈજીએ જણાવ્યું હતું. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. આજે આપ સૌની હાજરીમાં તે શાંતિથી વરઘોડો ગામમાંથી પસાર થઈ ચૂકેલો છે. ગામમાં માહોલ શાંતિમય છે. અત્યારે ગ્રામ પંચાયતમાં પણ ગામના આગેવાનો સાથે અમે બેઠક કરી રહ્યા છીએ. ગઈકાલે રાત્રે પણ બેઠક કરી હતી અને જિલ્લા પ્રશાસન તરફથી અત્યારે એસડીએમ મોડાસા હાજર છે, મામલતદાર અને અમારા ડીએસપી શ્રી વગેરે પોલીસ સ્ટાફ હાજર છે. ગઈકાલે સાંજે શાંતિથી શાંતિ સમિતિની બેઠક લીધેલી અને ગામમાં ભાઈચારો પ્રવર્તે એના માટે શું શું કાર્યવાહી થઈ શકે તે તમામ પ્રયત્નો કરેલા અને તે મિટિંગના ફળશ્રુતિ રૂપે આજે શાંતિથી જ વરઘોડો સંપન્ન થયો છે. તમામ ગામના લોકોએ વરઘોડામાં સાથ સહકાર આપેલો છે અને સુમેળભર્યા વાતાવરણમાં વરઘોડમાં રથયાત્રા પસાર થઈ છે વરઘોડાની, અને આશા છે કે આ જ રીતનો માહોલ શાંતિથી પસાર થઈ શકે છે. અત્યારે દલિત આગેવાનો પણ અહીંયા વરઘોડામાં પૂરો થઈ ગયો ગામમાંથી, એટલે આભાર માનવા અહીંયા ગ્રામ પંચાયત ઓફિસ આવી અને કીધા હતા કે અમે પણ શાંતિથી ગામમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પૂરતો પ્રયત્ન કરીશું. અને એમને અત્યારે કોઈ પ્રશ્ન હતો નહીં અને તેઓ પોલીસ બંદોબસ્તથી અને તમામ કાર્યવાહીથી શાંતિ રાખેલી છે. જ્યાં ચૂક રહી ગઈ હોય તો તે અમે ચેક કરીએ છીએ. જે લોકોએ ન્યુસન્સ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે અને ગામની શાંતિ ડોળવાનો પ્રયત્ન કર્યો છે તે પણ અમે પિન પોઈન્ટ કર્યું છે. અમે પહેલેથી જ આની વિડીયોગ્રાફી કરાવેલી હતી, એટલે હવે વિડીયોગ્રાફી ચેક કરશું કે કોણ કોણ આમાં ન્યુસન્સ તત્વો હતા જેણે ગામની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરેલો છે. સર, સમગ્ર ઘટના ક્રમ હતો તેમાં દલિત આગેવાનો દ્વારા પોલીસનું સહકાર નહીં મળ્યું તેવો આક્ષેપ કરી રહ્યા છે. જે આક્ષેપ કરી રહ્યા છે તે આક્ષેપનું બિલકુલ ન્યાયિક જાંચ કરવામાં આવશે. સાબરકાંઠા પોલીસ, અરવલ્લી જિલ્લાની પોલીસ અને ગાંધીનગર રેન્જમાંથી હું આઈજી અને અમારો સ્ટાફ અહીંયા હાજર છીએ અને બંદોબસ્ત ચાલુ છે.